તો ચાલુ વર્ષે થયેલા અનરાધાર વરસાદે ધરતીપુત્રોની કમર ભાંગી નાખી છે રાજકોટ જિલ્લાના ઉપલેટામાં ગુલાબ સહિત અન્ય ફૂલોની ખેતી કરતા ખેડૂતોને મસ્ત મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે જેના કારણે ખેડૂતોની હાલત દયનીય બની છે આ દહેવાલ અનરાધાર વરસાદથી પાકને નુકસાન વહેલી તકે ખેડૂતોને સહાય આપવા માંગ મોજ નદીના કિનારે આવેલા આ ખેતરોની હાલત જોતા એસાસ થાય છે કે ખેતરો ઉપરથી કોઈ મોટી આફત પસાર થઈ હોય આ ખેતરો ગુલાબના છોડના ખેતર હતા અહીં વરસેલા અનરાધાર વરસાદને કારણે અને મોજ ડેમમાંથી છોડવામાં આવેલા પાણીએ અહીં તબાવી મચાવી હતી અને ગુલાબના છોડને જમીનદોસ્ત કરી દીધા મોજ ડેમ અને નદીના કાંઠા વિસ્તારના ખેતરોમાં પાણી ઘૂસી ગયા જેને કારણે ગુલાબ સહિતના અન્ય ફૂલોની ખેતી કરતા ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે મારે બાર વીઘાના ફૂલઝાડ વાવેલા છે ગુલાબ પીળો માલ બધોય તો કોઈ માલ રહ્યો નથી વાડી માથે દસ દસ ફૂટ પાણી વહા ગયા અને ગામના પ્લાસ્ટિકો બધા એમાં અટાણે ભરાયને ઊભા છે અને ગુલાબ આ તે પીળો માલ બધોય મોલ મૂડિયા સહિત સડી ગયું અમે અત્યારે નોરતા અને દિવાળીનો તહેવાર હોવાથી અત્યારે ફૂલો આવતા નથી કારણ કે અત્યારે ખેતરોમાં પાણી ફરી વહ્યા છે એની ટાણે અત્યારે અમારે શું કરવાનું અત્યારે અમારે કમાવાનો તક છે પણ અત્યારે ફૂલ આવતા નથી ગુલાબની ખેતીમાં નુકસાન જતાં માર્કેટમાં પણ ફૂલની અછત સર્જાય છે જેને લઈને ગુલાબ સહિત અન્ય ફૂલોનો ધંધો કરતા વેપારીઓ પણ મુશ્કેલીમાં મુકાયા છે બીજી તરફ ખેડૂતો સરકારી બાબુઓ પર વહેલી તકે સર્વે કરી તેમને યોગ્ય વળતર આપે તેની રાહ જોઈ રહ્યા છે પરંતુ પરિસ્થિતિ કંઈક અલગ જ છે અધિકારીઓ સર્વે કરવાની તસ્દીર લેતા નથી અને જો સર્વે કરવામાં આવે તો બારોબાર જ અધૂરી માહિતી સાથે તેઓ પરત જતા હોવાનો ખેડૂતો આક્ષેપ કરી રહ્યા છે અમારા ખેતરમાં પાણી ઓછામાં ઓછા આઠ આઠ દસ દસ ફૂટ વેન આવેલા જેના હિસાબે અમારે ફૂલઝાડમાં બહુ મોટા પાયે નુકસાની થઈ છે જે તહેવાર ઉપર અમને બે પૈસા કમાવાની આશા હતી એ હવે પૂરેપૂરી સંપૂર્ણપૂર્ણ નાશ થઈ ગઈ છે જેના હિસાબે અમારા ફૂલઝાડના આખે આખા છોડવા નીકળી ગયા છે અને સંપૂર્ણપણે નુકસાની છે જે ધોવાઈ ગયા છે હવે એ કોઈ હિસાબે કોઈ સંજોગોમાં હવે પાછા એ સારા થઈ નહીં શકે કારણ કે જે અમે ખર્ચા કર્યા હતા એ બધું અમારી માથે પડ્યું છે ને અત્યારે તો હવે સરકારે કોઈ અહીંયા જોવા આવતા નથી સાહેબો આવે છે પણ અહીંયા અમારે થોડેક ખેતરોથી બારોબાર ઉભારીએ છીએ જે અમારા ખેતરને ગાડીમાં જ નથી ઉતરતા કારણ કે ઈ લોકોને અહીંયા અમારે અહીંયા ગારા નડે છે એટલે કોઈ જોવા નથી આવતું વાંટીન વાંચી બધા લખી લખીન વયા જાય છે શું નુકસાની શું આવે જોવે તો કઈ લોકોને ખબર પડે પણ સાઈબુના પક તો ગારાવારા ભરાઈ જાય એટલે ઈ ના આવી શકે ચૌરાષ્ટ બરમાં વરસાદને કારણે ખેડૂતોને ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે એટલે સરકાર લોકો અને ખેડૂતોની વારે આવે તેની જરૂર છે અને ખેડૂતો પણ મુશ્કેલીમાંથી બહાર આવવા માટે તાત્કાલિક સહાય અને વળતરની માંગ કરી રહ્યા છે નિલેશ મારૂ ન્યૂઝ ઉપલેટા